અત્યારે ગ્લોબલ માર્કેટના ફ્રન્ટ ઉપરથી નજર કરીએ. અમેરિકન બજારોના ફ્રન્ટ ઉપર આપણને થોડીક એક રિકવરી તરફનો મોડ આગળ વધતો દેખાયો. પર્ટિક્યુલરલી જો અમેરિકન માર્કેટ્સની અંદર આપણને જે સિનારિયો પોઝિટિવિટી તરફનો દેખાઈ રહ્યો છે એમાં પરિણામોની સિઝન આપણને એમની સારી આવતી દેખાઈ રહી છે, અને સાથે સાથે વધતા બોન્ડ યીલ્ડને લઈને જે આપણે એક આપણા માર્કેટમાંથી નેગેટિવ કારણ જોઈ રહ્યા છે એને લઈને અમેરિકન બજારો અત્યારે કોઈ નેગેટિવ રિએક્ટ કરતા નથી દેખાઈ રહ્યા. કારણ કે ધીમે ધીમે અહીંયાથી બોન્ડ યીલ્ડ રાઇઝિંગ સાઇડ ઉપર આવતા દેખાવાના છે, આગળ જતાં ટેપરિંગના પણ શરૂઆત થતી દેખાશે. તો એને લઈને અત્યારે હવે બોન્ડ યીલ્ડને માર્કેટે ઓલરેડી પ્રાઇઝડ ઇન કરી લીધા છે. ઇવન અહીંયાથી આપણને કદાચ જે 1.67 પાસે આપણે જોઈ રહ્યા છે ત્યાંથી બોન્ડ યીલ્ડ વધીને આપણને કદાચ 2% સુધી કે જે એનું પ્રીવિયસ રેન્જ હતી એ તરફ પણ આપણને આગળ વધતા દેખાશે. તો પણ વધારે ચિંતા માર્કેટ હવે અત્યારે અહીંયા કરે એવી સંભાવના ઓછી દેખાઈ રહી છે, કારણ કે સફિશિયન્ટ લિક્વિડિટી અત્યારે માર્કેટમાં છે. તો આને લઈને આજે આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ હા, બે ફેક્ટર છે જેને લઈને થોડી ચિંતાઓ રહેતી દેખાશે. એક, જે ઓપેક કન્ટ્રીઝ તરફથી આપણને સંકેતો મળ્યા છે કે તેઓ અહીંયા હવે કોઈ પ્રોડક્શન વધારવાના મૂડમાં નથી, અને બીજી તરફ અમેરિકાના જે ઇન્વેન્ટરીઝ છે, ઓઇલ ઇન્વેન્ટરીઝ, એ આપણને ઘટતા દેખાયા છે ગઈકાલે. તો એ બંને ફેક્ટર એવા છે જે ક્રૂડના પ્રાઇસીસને સપોર્ટ કરતા દેખાઈ રહ્યા છે. તો ત્યાંથી આપણને થોડાક કન્સન્સિસ આવતા દેખાઈ શકે તેમ છે. બીજી તરફ કરન્સીના ફ્રન્ટ ઉપર પણ યુએસ ડોલર આપણને જે કુલ ઓફ થતો દેખાયો છે, તો એને લઈને ત્યાંથી આપણે વધારે કોઈ ચિંતા હવે એટલી મોટી દેખાઈ નથી રહી. જે આપણે જોઈ રહ્યા હતા કે 95ના લેવલ્સ આપણને ડોલર ઇન્ડેક્સમાં આવતા દેખાશે, એની આપણને ચિંતા અત્યારે ઓછી થતી દેખાઈ રહી છે. તો એ આપણા માર્કેટ માટે થઈને થોડું એક પોઝિટિવ ટર્ન થતું દેખાશે. પ્લસ એશિયન માર્કેટ તરફથી આપણે જોઈએ તો આપણને ક્યુઝ પોઝિટિવ આવતા દેખાઈ રહ્યા છે. તો એ ફેક્ટર આપણે અહીંયા પોઝિટિવલી જોઈ રહ્યા છે. તો આપણા ઓવરઓલ જો આપણે ગ્લોબલ ફેક્ટર્સ જોઈએ તો આપણને અત્યારે કોઈ એવા નેગેટિવ ક્યુઝ કે ડાઉન સાઇડ તરફના ક્યુઝ આપતા નથી દેખાઈ રહ્યું, અને એ જ આપણા માટે થઈને એક પોઝિટિવ સાઇન તરીકેનો સિનારિયો બનતો દેખાઈ શકે તેમ છે. આપણા એક્સપર્ટ આપણી સાથે જોડાઈ ગયા છે, પ્રુડન્ટ બ્રોકિંગ સર્વિસીસના પ્રદીપ ભટચંદાણી. પ્રદીપ, ગુડ મોર્નિંગ. શું વ્યૂ બને છે આજે ગ્લોબલ માર્કેટ તરફથી? એટલીસ્ટ કોઈ નેગેટિવ ક્યુઝ તો આપણને આવતા નથી દેખાઈ રહ્યા. મારા હિસાબે યુએસના ઇક્વિટી ઇન્ડેક્સ તરફથી જો કોઈ પ્રોબ્લેમ નથી, ડોલર ઇન્ડેક્સ પણ તમે જે ચેતવણી કીધું અને આપણો પણ જોઈ રહ્યો છે કે એના તરફથી પણ કોઈ મોટી ટ્રબલ નથી આવતી, એ પણ એક કોન્સોલિડેશનના ફેઝમાં છે. ક્રૂડ ઓઇલમાં પણ એઝ એક્સપેક્ટેડ અપ મૂવ જે છે એ આપણે એક્સપેક્ટ કરીએ છીએ કે કન્ટિન્યુ રહેશે, તો એ પણ એ રીતના જ પેન આઉટ થઈ રહ્યું છે. એટલે બાય એન્ડ લાર્જ જે ગઈકાલે પણ આપણે કીધું છે કે યુએસ ઇક્વિટી તરફથી પોઝિટિવ ન્યૂઝ છે, પણ જે બોન્ડ યીલ્ડ્સ છે અને ઓઇલ તરફથી નેગેટિવ ન્યૂઝ છે, તો એ સેટ ઓફ થઈ જાય છે આપણા માર્કેટ માટે. તો સેમ મારા હિસાબે આજે પણ કન્ટિન્યુ કરી રહ્યું છે, ઇક્વિટી પોઝિટિવ ન્યૂઝ આપી રહી છે, જ્યારે ક્રૂડ ઓઇલનો વધારો છે અને ઇવન જે બોન્ડ યીલ્ડ્સ છે પણ લગભગ 2 બેઝિસ પોઈન્ટ વધ્યા છે, તો એ થોડુંક માર્જિનલી નેગેટિવ છે. તો એ સેન્સમાં જોવા જઈએ તો આજે પણ યુએસ માર્કેટ અથવા ગ્લોબલ ન્યૂઝ છે એ આપણા માટે થોડાક પોઝિટિવ છે, થોડાક નેગેટિવ છે, તો એકબીજાને સપોર્ટ કરે છે. તો ગઈકાલે જે પણ આપણે વ્યૂ આપ્યો હતો કે આપણે આપણા જ ક્યુઝ પર ટ્રેડ કરીશું, આજે પણ મારા હિસાબે એ જ વ્યૂ છે